નમસ્તે ખેડૂત મિત્રો સ્ટાર્સ હતું ચેનલ પર તમારું સ્વાગત છે આજના હું વિડીયોમાં તમને તમારા માટે તમે ચિત્રજી ને જાણી ગયા છો કે ભાઈ અનાજ પુરવઠા વિભાગ એટલે કે અનાજમાંથી જે કંટ્રોલ દ્વારા અનાજ આપણને આપવામાં આવે ગામમાંથી તો આ ફેબ્રુઆરી માસનો તમને કેટલું અનાજ મળવાનું છે શું શું વસ્તુ મળવાનું છે એની તમામ વિગતો હું તમારા માટે આ વિડીયોમાં લઈને આવ્યો છું તો ચાલો મિત્રો જોઈ લઈએ આપણે કે ભાઈ તમને શું શું અનાજ મળવાનું છે અને બીજી શું વિગત છે તે પણ માહિતી લઈ લઈએ ચાલો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફેબ્રુઆરી માસનું કેટલું અનાજ મળવાનું છે તેની વિગતવાર માહિતી આપણે લઈ લઈએ તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો ભાઈ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એન એફ એ સે હેઠળ સમાવિષ્ટ રાજ્યની એકોતેર લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોને ત્રણ પોઈન્ટ અડતાલીસ કરોડ જનસંખ્યાને આ યોજનામાં આવરી લેવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈ લઈએ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી સમગ્ર વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ ઘઉં ચોખાનું વિતરણ કરવામાં આવશે બરાબર મિત્રો ચલો બીજી વિગતમાં માહિતી લઈ લે હવે આપણે તો તથા રાજ્યના સરકાર સરકારની તુવેર દાળ ચણા ખાંડ તથા મીઠાનો રાહત દરના વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી ઓકે મિત્રો ચાલો બીજી માહિતી લઈ લઈએ આપણે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માસનું વિતરણ બરાબર તારીખ એક બે બે હજાર ત્રેવીસ અઠ્ઠાવીસ બે બે હજાર ત્રેવીસ સુધીનું રહેશે બરાબર આ માસનું વિતરણ કઈ દે પહેલી તારીખથી તો આ તારીખ સુધીને અઠ્ઠાઈ તારીખનું રહેશે એટલે હાલમાં ચાલુ થઈ ગયું બરાબર મિત્રો ચાલો બીજી માહિતી લઈ લે રાષ્ટ્રીય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓને વિના અનાજ વિતરણ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં વિનામૂલ્યે મળવાપાત્ર અનાજ જથ્થાની વિગતવાર નીચેની માહિતી ચાલો એની માહિતી પણ લઈ લઈએ આપણે હવે તો જોઈ લે ભાઈ અહીંયા ક્રમ આપ્યો છે અહીંયા કેટેગરી મળવા પાત્ર જથ્થો અને ભાવ ઓકે ખેડૂત મિત્રો ચાલો ભાઈ ઘઉં શું છે ઘઉં ઘઉં અંત્યોદય કુટુંબો હોય તો તેને કેટલા મળશે કાર્ડદિઠ એટલે એક કાર્ડ પર પંદર કિલો આપવામાં આવશે બરાબર ચાલો અગ્રતા ધરાતા કુટુંબોને વ્યક્તિ દીઠ એમાં વ્યક્તિ દીઠ છે ને પેલું કાર્ડ દીઠ મિત્રો ધ્યાન રાખજો બે કિલો વિનામૂલ્ય ચાલો મિત્રો હવે આગળની માહિતી લઈ લઈએ આ તો ઘઉંની માહિતી હવે ચોખાની માહિતી લઈ લઈએ આપણે તો અંત્યોદય કુટુંબ હોય ખેડૂત મિત્રો તો તેને વીસ કિલોગ્રામ પણ કાર્ડ રીટ આપવામાં આવશે નગરાતા દરતા કુટુંબ હોય તો તેને મિત્રો ત્રણ કિલોગ્રામ વ્યક્તિ રીટ એટલે તમે ઇન કેસ પાંચ જણા રહે ઘરમાં કુટુંબમાં રેશન ઘરમાં રામ તો પંદર કિલો મળશે વ્યક્તિ રીટ હોય તો બરાબર એ બધી અનાજ તમને વિના આપવામાં આવશે એક રૂપિયા પણ તમારે ચૂકવવાનો રહેશે નહીં ચાલો બીજી માહિતી લઈ લે હું છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના માસમાં લાભાર્થીઓને રાહત રાહતદારે મળવાપાત્ર આવશ્યક અને જથ્થાની નીચે મુજબની વિગત ઓકે છે મિત્રો ચાલો વિગતમાં શું માહિતી છે તે પણ જોઈ લઈએ આપણે તો આવશ્યક ચીજ તુવેરની દાળ તુવેરની દાળ અંત્યોદય કુટુંબ ધરાવતા મિત્રો તેમને કાળ પર એક કિલોગ્રામ આપવા આપવાશે પચાસ રૂપિયા ભાવ ચણા ચણા ભાઈ અંત્યોદય કુટુંબને કાળ દીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયા ભાવ ચાલો હવે ખાંડની વિગત લઈ લઈએ ખાંડ અંત્યોદય કુટુંબ હોય મિત્રો અંત્યોદય કાર્ડ હોય તો હું ત્રણ વ્યક્તિ સુધી કાળ દીઠ એક કિલોગ્રામ ત્રણથી વધુ હોય તો ત્રણ પોઈન્ટ સાડા ત્રણ સાડા ત્રણ ગ્રામ જેવું આપવામાં આવશે પંદર રૂપિયા ભાવ રહેશે ચાલો હવે બીજી માહિતી શું છે એની અંદર ડબલ ફર્ટિલાઇઝર સોલ એટલે કે મીઠું અંત્યદય કુટુંબ અને કાર્ડ દીઠ એક કિલોગ્રામ એકનું બરાબર મિત્રો મીઠું બધાનું સરખું જ આપવામાં આવે છે એમ બી ચાલો

ચીજ ચીજવસ્તુઓનું તુવેરદાર ચણા ખાણ મીઠું રાહતદાર વેતરણ એમ આ બંને વેતરણ અલગ અલગ હોવાથી બંને વેતન લાભ મેળવવા માટે લાભાર્થીએ બે વખત પોતાનો અંગૂઠો આપીને આધાર બેજેટ ઓળખ પ્રસ્થાપિત કરી રિસ રિસિપ્ટ મેળવવાની રહેશે મિત્રો તમે રિસિપ્ટ લેતા નથી પણ એ રિસિપ્ટ આપવાની પણ વાત કરી છે કે મિત્રો ઘણા કંટ્રોલવાળા તમને આ રિસિપ્ટ આપતા નથી એ દરેક ગામની ફરિયાદ છે મિત્રો પણ એ તમારે જ નવા હેન્ડલિંગ કરી લઉં મિત્રો ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે આપના કુટુંબ સભ્યોની આધાર કાર્ડની વિગત અદ્યતન રહે તે જરૂરી છે એટલે મિત્રો આધાર કાર્ડ ફરજિયાત મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે આ માટે આપના નજીકના આધાર કેન્દ્ર મુલાકાએ આપના કુટુંબ સભ્યોના આધારની વિગત એડ્રેસ ફિંગ ફિંગરપ્રિન્ટ મોબાઈલ નંબર જેવી વિગતો અપડેટ કરવાના છે મિત્રો તો મિત્રો તમે મારા ઘણા વિડીયો જોયા હશે ખેડૂતો ખેતી લગતી તેના પણ હું તેમાં પણ માહિતી આપી છું કે ભાઈ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક કરાન ફરજિયાત રહેશે તો જ તમારા આધાર કાર્ડ આગળના સમયમાં ચાલશે ચલો મિત્રો હવે બીજી વિગત માહિતી લે વન નેશન વન રેશનની યોજના શું છે મિત્રો હજુ પણ આ યોજના શું છે તમને ખબર નથી પણ આજે ફરીથી માહિતી આપું છું એના વિશે દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરી રહેતા એનએસએફે રેશન કાર્ડ દોડાવ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કર લાભાર્થીઓ સમગ્ર રાજ્યોમાં કોઈપણ એક ગામ કે શહેરમાં આવેલા વ્યાજબી ભાવની દુકાનમાંથી પોતાના હાથનો અંગૂઠા આંગળીઓનો ઉપયોગ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી વર્ષ દરમિયાન વિનામૂલ્યે અનાજ ઘઉં ચોખા મેળવી શકશે ચાલો મિત્રો એની સિમ્પલ વાત એવું છે કે તમે કોઈ કામ ધંધા અર્થે સિટીમાં ગયા હોય કે બીજા જિલ્લામાં ગયા હોય તો એ અનાજ તમને ત્યાંથી પણ મળી શકશે વિના મૂલ્યે ઘઉં ને ચોખા તમારે આધાર કાર્ડ આપીને અંગુઠો મારવાનો હોય છે પણ કને તમે એનએસએફે રેશન કાર્ડ કાઢાવે હોવું જોઈએ એટલે અનફુરવાટા નેશનલ ફૂડ સેક્યુરિટી એક્ટનો સિક્કો તમારા ગોળ રાઉન્ડનો તમારા રેશન કાર્ડ લાગેલો હોવો જરૂરી છે ઓકે મિત્રો ચાલો બીજી માહિતી લઈ લે ચાલો ખેડૂત મિત્રો બીજી માહિતી લઈ લે ભાઈ રાજ્યના રાજ્યના એનએફએસ હેઠળ સમાવેશ તમામ કુટુંબોને તેઓને મળવાપાત્ર પાત્ર રાશનના રૂપિયા બે પ્રતિ કિલોગ્રામના ભાવે મળવા મળતા ઘઉં ત્રણ રૂપિયા પ્રતિ કિલોના કિલોગ્રામના ભાવે મળતા ચોખાને બદલે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે સમ્રહ વર્ષ ઘઉં અને ચોખા વિનો મૂલ્ય આપવામાં આવશે જો મિત્રો હવે જો તમારા માટે અનપુરવઠા એટલે કે અનાજ કંટ્રોલવાળા તમારા પર ઘઉં અને ચોખાના પૈસા લેશે એવું પણ ચાલવામાં આવશે નહીં મફત છે મફત ફ્રીમાં ઓકે ખેડૂત મિત્રો ધ્યાનપૂર્વક જોજો આ શું માહિતી આપી છે તે મેં અહીંયા ક્યાં લખવામાં આવ્યું છે મિત્રો આ અહીંયા નોટિસમાં અહીંયા માહિતી રજૂ કરી છે કે તમને વિના મૂલ્ય આપવા હશે બે રૂપિયા ને ત્રણ રૂપિયા ઘઉંને ચોખાનો ભાવ પણ તમારે આપવાનો નથી ઓકે ચાલો હવે બીજી માહિતી લઈ લે કોણ છે ભાઈ આ માહિતી આપનારમાં તો માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને અન્ય નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબત વિભાગ ગુજરાત સરકાર ચલો મંત્રી સાહેબે હવે આ માહિતી સાપી દીધી છે બરાબર ખેડૂત મિત્રો હવે તમારે એનો લાભ લેવાનો બાકી તો લઈ લેજો આમાં બીજી માહિતી આપી છે લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર અઢારસો ડબલ ઝીરો બસો તેત્રીસ પંચાવન ડબલ ઝીરો પર પણ કોલ કરીને નોંધાવી શકશો ઓકે મિત્રો એના માટે હું અલગથી આગળના મારા વિડિયો બનાવી ચૂક્યો છું બે મંથ પહેલાં તેમાં જોઈ લેવા તમને આ માય રેશન કાર્ડનો એપનો યુઝ કેવી રીતના કરવાનો છે એ બધી જ વિગતો હું તેમાં આપી ચૂક્યો છું મિત્રો તમારા આગળના મારા બેથી ત્રણ મંથના પહેલાંના વિડીયો છે તેમાં જોઈ લેવા ઓકે ખેડૂત મિત્રો બસ આજના આ વિડીયોમાં આટલી જ માહિતી હતી કે તમને ફેબ્રુઆરી માસનું અનાજ કેટલું મળવાનું છે શું શું મળવાનું છે તો મિત્રો તમારા માટે ખુશીની બાબત એ છે કે આ વર્ષે તમને આખું વર્ષમાં આ મફત અનાજ આપવામાં આવશે ખાલી તમારા પર તુવેરની દાળ ચણા ખાંડનો જ ભાવ લેવામાં આવશે અને મીઠુંનો બાકીનું બધું અનાજ તમને મફત આપવામાં આવશે એટલે ધ્યાન રાખજો ભાઈ અનાજ કંટ્રોલવાળા તમારા પર એક રૂપિયા પણ વધારે નહીં લઈ લે એ પણ તમારે ધ્યાન રાખવાનું અને કૂપન મળે તો એ પણ લઈ લેવાની મિત્રો બસ મારા વિડિયો તમને ગયો હોય તો મારી ચેનલ સ્ટાર સુત્રોને લાઇક અને નીચે જે લાલ કલરનું બટન દેખાય છે એ સબસ્ક્રાઈબ કરી દેજો તાકી હું તમારા માટે નવા નવી યોજના અને નવી નવી વિગતોની માહિતી લઈને આવતો રહીશ થેન્ક યુ તમારા આભાર મિત્રો આ વિડિયો જોવા માટે